વેલકમ ટુ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મોવા હું કૃષ્ણા હરસોરા આપણે ગયા લેક્ચરમાં એવો અભ્યાસ કર્યો હતો કે કંકાલના હાડકા એટલે કે આપણું જે મનુષ્યનું જે કંકાલ છે એની આકૃતિ આપણે જોઈ હતી અને આપણા કંકાલની અંદર કેટલા હાડકાં આવેલા હોય છે તો આપણને ખબર છે કે હાથમાં છે તો ઉપરના ભાગના નીચેના ભાગના કાંડાના પંજાના આંગળીઓના હાડકાં એ બધા જુદી જુદી સંખ્યામાં આવેલા હોય છે પછી પગમાં પણ આવા હાડકાં આવેલા હોય છે પછી આપણે એવો પણ અભ્યાસ કર્યો હતો કે જે આપણી પાસળી પિંજર છે એટલે કે જે આપણું છાતીનું પિંજર છે એમાં પણ એક હાડકું છાતીનું હોય છે અને અને બીજી છે 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 એમાં જોડ પાસળી પાસળી એ પણ આવેલી હોય જે આ એનું કાર્ય શું હતું એ આપણે જોયું હતું તો એનું કાર્ય એવું હતું કે હૃદય અને ફેફસાનું રક્ષણ કરવું પછી આપણે જોયો હતો કરોડ સ્તંભનો અભ્યાસ કર્યો હતો તો કે કરોડ સ્તંભ છે એનું બીજું નામ શું હતું તો કે મેરુદંડ તો કે જે કરોડ સ્તંભ છે તો એની અંદર મણકા જેવા નાના નાના કેટલા હાડકા આવેલા હતા તો કે છે અંદર આવેલા હતા તો એ એ હોવાથી આપણે તેોડ વાળી શકીએ છીએ અને તે રજૂ આવેલી છે એનું રક્ષણ કરે છે પછી આપણે એનો અભ્યાસ કર્યો હતો કે કંધાસ્થિ કોને કહે છે તો કે કંધાસ્થિ છે એ આપણા ખભા આગળ બે ઉપસેલી અસ્થિઓ દેખાય છે એને શું કહેવાય છે તો કે કંધાસ્થિ કહેવાય છે પછી આપણે જોયું હતું કે આપણી જે ખોપરી છે એના હાડકા છે કયા સાંધાથી સાંધાથી જોડાયેલા જોડાયેલા હોય હોય છે છે તો તો આપણે જોયું હતું કે કે સાંધા એ અને જે ખોપરીના હાડકાં છે એ શું કરે છે તો આપણી જે મગજ છે એનું રક્ષણ કરે છે તો આ રીતે આપણે અસ્થિ અને મનુષ્યના જે આપણા કંકાલ છે એના હાડકા વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો હવે આપણે આજે આગળ જોઈએ કે જો પ્રાણી છે તો કે પ્રાણીની અંદર પણ અમુક છે હાડકાં હોતા નથી તો એ પ્રાણી છે કઈ રીતે હલન ચલન કરી શકે છે તો આજે આપણે છે એનો અભ્યાસ કરીશું કે પ્રાણીઓની ચાલ તો એમાં આપણને પહેલું છે એ અળસિયું આપ્યું છે તેની વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે પહેલાં એવું જોઈએ કે આપણે અળસિયું છે એ કઈ રીતે ગતિ કરે છે આપણે પહેલાં એનું નિરીક્ષણ કરવું જોઈએ તો આપણને ખ્યાલ આવશે ને કે એક પ્લેનેટની હલન સ્થિતિ છે કેવી છે તો આપણે જોઈએ કે જમીન ઉપર ચાલતા કોઈ અળસિયું છે એની ગતિનું પહેલાં તમારે અવલોકન કરવાનું કે જ્યારે એ જમીન ઉપર ચાલતું હોય ત્યારે પછી તમારે શું કરવાનું કે તેને પકડી અને ફિલ્ટર પેપર મૂકી અને પછી એનું છે એ ગતિનું અવલોકન તમારે જોવાનું છે કે એ ફિલ્ટર પેપર ઉપર કેવી રીતે ચાલે છે પછી તમારે અળસિયાને કાચની પટ્ટી ઉપર મૂકી અને પછી એનું અળસિયોની જે ગતિ છે એ તમારે અવલોકન જોવાનું કે કઈ રીતે છે છે એ ચાલે તો આની ઉપરથી આપણે જોઈએ કે પહેલાં એ જમીન ઉપર ચાલતું હતું ત્યારે એ કઈ રીતે ચાલે છે પછી જ્યારે કોઈ પણ કાચ અથવા જે લીસી સપાટી છે તો એની ઉપર ચાલે છે કઈ રીતે છે તો એવા બધા આપણે જો અવલોકનો કરીએ તો એની ઉપરથી આપણને એવો ખ્યાલ આવે કે જે અળસિયું છે એ કાચ જેવી લીસી સપાટી ઉપર ચાલી શકતું નથી અને તે માટીમાં છે એ ચાલી શકે છે એટલા તેને હાડકાં હોતા નથી એટલે કે અળસિયું છે એની અંદર છે ને હાડકા હોતા નથી તો એને ચાલવા માટે કોણ મદદ કરે છે તો કે ચાલવા માટે એના શરીર પર છે એ વલયો આવેલા હોય છે તો કે અળસિયાનું જે શરીર છે એ અનેક વલયો છે એકબીજા સાથે જોડાવાથી બનેલું હોય છે તો એની અંદર હાડકાં હોતા નથી પરંતુ એની અંદર જે વલયો આવેલા છે એ પછી એમાં રહેલા સ્નાયુઓ અને વ્રજકેશ તો એ બધાની મદદથી છે એ અળસિયું છે હલનચલન કરી શકે છે પણ જ્યારે અળસિયું છે લીસી સપાટી ઉપર ચાલી શકતું નથી ખરબચડી સપાટી કે આપણે જે માટી હોય છે એટલે કે જમીન ઉપર એની ઉપર ચાલી શકે છે તો અળસિયાના શરીરમાં છે હાડકા હોય છે જે તેના શરીરને વધવા માટે તથા ઘટવામાં મદદ કરે છે કે આપણે જોઈએ છે કે અળસિયું ચાલતું હોય તો પહેલાં લાંબુ ટૂંકું થાય છે તો એ જે શરીર છે એને વધવા ઘટવા માટે કોણ મદદ કરે છે તો તેમાં આવેલા સ્નાયુઓ છે એ મદદ કરે છે ચાલતા સમયે અળસ્યું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે એટલે કે જ્યારે અળસ્યું છે એ ચાલતું હોય ત્યારે શું થાય તો કે એનો પશ્વ ભાગ છે એટલે કે એનો જે પાછળનો ભાગ હોય છે એ ભાગ છે એ શું કરે તો કે જમીન સાથે છે એ જકડી રાખે છે અને પછી આગળનો ભાગ છે એ આવી રીતના ફેલાવી દે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે અને પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે તો તો આવી રીતના છે 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 એ ભાગ ભાગ એને જમીન સાથે જકડી રાખે આગળનો ફેલાવી દે પછી પાછો અગ્ર ભાગ છે એને જમીનથી જકડી રાખે પછી પાછળનો ભાગ છે ફેલાવી દે તો આવી રીતના છે તેના બાદ તે શરીરને છે એ સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે અને આનાથી તે કેટલા અંતર સુધી આગળ વધે છે તો આવી રીતના છે એની ચાલવાની ક્રિયા છે કે એના જે સ્નાયુ હોય છે કેવા થાય છે વધઘટ થાય છે એટલે આ રીતે છે એનું હલનચલન છે એ શક્ય બને છે તો અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે તો આવી રીતના એ પુનરાવર્તિત કરે છે પહેલાં આગળનો ભાગ છે જમીન સાથે ઝકડી રાખે પછી પાછો પાછળનો ભાગ ઝકડી રાખે તો આવી રીતના એનું પુનરાવર્તન છે થતું હોય છે અને માટીમાં આગળ છે એ ખસે છે તેના શરીરમાં છે એ ચીકણા પદાર્થો હોય છે જે તેને ચાલવામાં મદદ કરે છે તો એની શરીરની અંદર પણ ચીકણા પદાર્થો અમુક આવેલા હોય છે કે જે એના ચાલવા માટે પણ મદદ કરે છે તેના સ્નાયુઓ છે એના શરીર પરના જે વલયો છે એ વ્રજકેશ છે એ અને ચીકણા પદાર્થો તો આ બધાની મદદથી જે કળશિયું છે હલનચલન કરી શકે છે તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તો કે તેના શરીરમાં નાના નાના અનેક બ્રજકેશ એટલે કે વાળ જેવી રચના આવેલી હોય છે તો આ વ્રજકેશ છે એ સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે આ વ્રજકેશ છે માટીમાં તેની પકડને છે એ મજબૂત બનાવે છે આ રીતે છે એ જમીન સાથે એના શરીરના ભાગને ટકાવી રાખે છે તો અળસિયું છે તેના સ્તરમાં આવવા વાળી માટીને ખાઈ જાય છે તો કે જ્યારે એ જમીનમાં ચાલે છે તો એ જમીનને પણ જકડી રાખે છે તો એમાં આવતી જેટલી માટી છે એનો શું કરે છે તો કે માટીને ખાય છે અને તેનું જે શરીર છે એ અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય છે એ માટીને કેવી બનાવે બનાવે છે છે તો કે ફળદ્રુપ જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે એ ખેડૂતો છે અળસિયાનો પણ જમીનની જે માટી છે એને ફળદ્રુપ કરવા માટે ઉપયોગ કરે છે તો એની આખી આ ક્રિયા તે થઈ કે જે અળસિયું છે એ જમીનની જે માટી છે એને ખાય છે પછી એના જે શરીરમાંથી જે અપાચિત ખોરાક હોય એ શું કરે છે તો કે બહાર કાઢે છે અને આખી જે ક્રિયા દ્વારા એ છે એ અળસિયો છે એ આખી જે માટી છે એને શું બનાવે છે તો કે ફળદ્રુપ બનાવે છે એટલે ફળદ્રુપ માટી છે એટલે કે જમીન છે એ જો ફળદ્રુપ બને એટલે આપણી જે વનસ્પતિ ઉગાડીએ છીએ તો એમાં પણ શું થાય છે તો કે ફાયદો થાય છે તો આવી રીતના છે આપણે અળસિયાનું હલન ચલન જોયું હવે આપણે જોઈએ ગોકળ ગાય તો કે ગોકળ ગાય પણ એમાં એવું છે કે એની અંદર પણ હાડકાં હોતા નથી છતાં એનું હલનચલન છે એ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો ગોકળ ગાયને પહેલાં આપણે કાચની પ્લેટ ઉપર મૂકીને આપણે પહેલાં ગતિનું નિરીક્ષણ કરશું પછી જ્યારે તે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે તે કાચની પ્લેટને ઉપર ઉઠાવી અને તેની નીચેથી આપણે તેની ગતિનું નિરીક્ષણ કરીએ અને પછી જે આપણે જે કાચની પ્લેટને નમાવીએ છીએ અને પગની તરંગીત ગતિ છે એટલે કે એની જે પગ છે એ કઈ રીતે હલન ચલન કરે છે એનું આપણે નિરીક્ષણ કરીશું તો એની ઉપરથી આપણને જો એવો ખ્યાલ આવશે કે પેલા તો આપણે જોઈએ કે જે ગોકળ ગાય છે તો એની શરીરની રચના કેવી છે તો કે જે ગોકળ ગાય છે એમાં કવચ આવેલું હોય છે ગોકળ ગાયનું કવચ કહે છે અને એ ગોકળ ગાયનું બાહ્ય કંકાલ પણ છે એટલે કે એની જે રચના છે એની અંદર બાહ્ય કંકાલ કહો તો પણ ચાલે અને કવચ કહો તો પણ ચાલે પરંતુ તે હાડકાંનું બનેલું હોતું નથી એટલે કે જે આ કવચ છે એની અંદર હાડકા છે નથી તે કવચ એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી એટલે કે આપણે જોઈએ છીએ કે એની ગતિ જ્યારે થાય છે હલનચલન થાય છે તેમાં એના આ કવચનો કાંઈ ઉપયોગ થતો નથી તો તે ગોકળ ગાય સાથે ખાલી ખેંચાઈને જાય છે એટલું જ તે છે તો હવે આપણે જોઈએ કે આવી રીતના આખી એની રચના થઈ તો હવે એનું જે હલનચલન છે એ કઈ રીતે થાય છે તો આપણે પેલા કાચની પ્લેટ ઉપર છે એની ચલાવવાની કોશિશ કરીએ કે કઈ રીતે એનું ગતિ કરે છે તો એ આપણે જોઈએ તો આપણને એવો ખ્યાલ આવે કે જે ગોકળ ગાયની જે એક માસલ જાડી સંરચના દેખાય છે અને તે છે એના પગ અને એ જે પગ છે એને એને ગતિ કરવા માટે મદદ કરે છે તો કે જે આ કવચના છિદ્રો છે એમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીશને બહાર આવતા આપણે જોઈએ છે એટલે કે જ્યારે આપણે ગોકળ ગાય ચાલતી હોય ને ત્યારે એનું જે કવચ છે એને નીચે સાઈડમાં એક નાનું છિદ્ર હોય છે તો ત્યાં એક જાડી સંરચના દેખા એટલે કાખું એનું એક બંધારણ હોય છે અને એમાંથી એનું જે શીર્ષ હોય છે એ બહાર આવતું હોય એવું આપણને દેખાય છે આ જે જાડી સંરચના છે એ શું છે તો કે એના બે પગ હોય છે જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે એટલે કે એ જે છે એ સ્નાયુના બનેલા હોય છે તો આપણે જોશું કે જો હવે એને કાચની પ્લેટ ઉપર ઝુકાવીને પગની તરંગીત ગતિ જોઈ શકાશે અને છે 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 એ એ ધીમી કે આપણને ખ્યાલ આવશે તો આપણે આવી રીતના જોશું ને તો આપણને ખ્યાલ છે કે ગોકળ ગાય છે એની જે માસલ જેવી જે જાડી માસલ એટલે કે એનું સ્નાયુ છે તો કે સ્નાયુની સંરચના દેખાય છે એ શું છે તો કે એના પગ છે એના પગ દ્વારા છે એ ગતિ કરે છે અને જે ગોકળ ગાયની ગતિ છે એ અળસિયાની ગતિ કરતા કેવી છે તો કે ધીમી છે અળસિયાની ગતિ છે એ ઝડપી છે હવે આપણે જોઈએ આગળ વંદો તો કે વંદો છે એ કઈ રીતે ગતિ કરે છે તો અહીંયા આપણને વંદાની આકૃતિ આપેલી છે તો એની અંદર આપણે અવલોકન કરીએ તો આપણને ખ્યાલ જ છે કે વંદો છે એ ક્યાં ચાલે છે તો કે જમીન ઉપર ચાલે છે દિવાલ ઉપર ચડે છે અને હવામાં પણ ઉડે છે તો વંદાની અંદર કેટલા જોડ પગ હોય છે તો એની અંદર ત્રણ જોડ છે એ પગ હોય છે જે તેને ચાલવામાં મદદ કરે છે તો એનું જે શરીર છે એ શરીર એ કઠણ બાહ્ય કંકાલ દ્વારા છે એ ઢકાયેલું હોય છે એટલે કે અહીંયા છે બાહ્ય કંકાલ છે તો એ આખું એનું શરીર એનીથી ઢંકાયેલું હોય છે એના પગની જોડ કેટલી છે તો કે ત્રણ છે એના પગ દ્વારા એ શું કરે છે તો કે ચાલવામાં મદદ થાય છે આ બાહ્ય કંકાલ છે એ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે તો કે વિવિધ પ્રકારના સાંધા છે એના દ્વારા છે આ બનેલો હોય છે જેના કારણે એની ગતિ છે એ શક્ય બને છે પછી આપણે જોઈએ કે એના જે પીઠના ભાગે માથા પાસે બે જોડ છે એ પાંખ પણ આવેલી હોય છે તો પાંખની કેટલી જોડ છે તો કે બે જોડ છે ક્યાં આવેલી છે તો અહીંયા જે એની પીઠ છે એ પીઠના માથા પાસે છે પાંખ આવેલી હોય છે તો વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ પણ આવેલા હોય છે જે સ્નાયુ એના ચલન પાદનની નજીક આવેલા હોય છે તે તેને ચાલવામાં સહાય કરે છે અને આ સ્નાયુઓ છે વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખો છે એને ગતિ આપે છે તો આપણને ખ્યાલ જ હોય છે કે જે વંદો છે એ ઉડી પણ શકે છે અને ચાલી પણ શકે છે હવે આપણે આગળ જોઈએ પક્ષીઓ તો પક્ષીઓ છે એ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે એ આપણને ખ્યાલ જ છે બતક તથા હંસ જેવા પક્ષીઓ છે એ શું કરે છે તો કે પાણીમાં તરે છે તો પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર છે એ ઉડવા માટે અનુકૂલિત હોય છે અને તેના હાડકામાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે એટલે કે એના જે હાડકા હોય છે છિદ્રિષ્ટ અને હલકા હોય છે એટલા માટે પક્ષીઓ છે ઉડવા માટે સક્ષમ હોય છે એના જે પશ્વ ઉમા ઉપાંગના હાડકા છે એને ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલન હોય છે તો કે જેના પશ્વ ઉપાંગના જે હાડકા છે એ એને કઈ રીતે ઉપયોગી છે તો એના ચાલવા માટે અને બેસવા માટે ઉપયોગી છે પરંતુ જ્યારે એના અગ્ર ઉપાંગોના જે અસ્થિ ભાગ છે એ રૂપાંતરિત થઈને પાક બનાવે છે તો કે એના જે અગ્ર ભાગના જે ઉપાંગો છે અહીંયા જે આપણે દેખાય છે કે એના ચાર પગ હોય છે આ કયા છે તો કે પશ્વ ભાગના એટલે કે પાછળના આ છે એ અગ્રભાગના એટલે કે આગળના તો એના અગ્ર જે અગ્રભાગના જે છે એ ઉપાંગો પાખમાં રૂપાંતરિત થાય છે અને ઉડી શકે છે એટલા માટે અને જ્યારે એના જે આ પશ્વ ભાગના છે એ ચાલવા માટે અને બેસવા માટે એના ઉપયોગી છે એટલે આ રીતે બંને એના પગનું અગ્ર ઉપાંગ અને પશુ ઉપાંગ બંનેનું કાર્ય કેવું છે તો કે અલગ અલગ છે તો ખભાના હાડકા મજબૂત હોય છે છાતીના જે અસ્થિઓ છે એના સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે તથા પાખોને ઉપર નીચે કરવામાં પણ સહાય કરે છે જેમાં આપણને આકૃતિમાં દેખાય છે તો આ જે આકૃતિ છે એ આખી આકૃતિ છે જે પક્ષીઓનું કંકાલ છે એ કઈ રીતે છે એ આપણને બતાવવું છે આપણે અગાઉ જોયું હતું તો એમાં હતું મનુષ્યનું કંકાલની આકૃતિ હતી આ છે આખા પક્ષીના કંકાલની આકૃતિ છે તો આ રીતે આપણને ખબર પડી કે અલગ અલગ પ્રાણીઓ છે એ પ્રાણીઓની હલનચલન છે એ કઈ રીતે થાય છે હવે આપણે જોઈએ માછલી તો આપણે જોઈએ કે એક કાગળની હોડી બનાવો જેમ કે આપણને આકૃતિમાં બતાવી છે એ પ્રમાણે અને તેને પાણી ઉપર મૂકી દો હવે તેને તેના અણીવાળા છેડાથી તમે ધક્કો મારો એટલે કે જે આ અણીવાળો છેડો છે ત્યાંથી તમારે ધક્કો મારવાનો છે અને પછી જોવાનું છે કે તે પાણીમાં સરળતાથી આગળ વધી રહે છે કે નથી વધી રહેતી પછી તમે જુઓ આકૃતિ બી માં બતાવ્યું છે એ પ્રમાણે આ આકૃતિમાં કે હવે હોડીને બંને હાથેથી પકડીને તેની પોહળી બાજુએથી એથી ધક્કો મારો એટલે કે જે આ વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે એને ધક્કો મારવાનો છે પછી તમે જુઓ કે પાણીમાં હોડી છે એ સરળતાથી ચાલી શકે છે તો આપણે જોઈએ કે આપણને બે અલગ અલગ પ્રકાર છે ત્યાંથી આપણને કીધું પહેલાં આપણે છે અહીંયા અણીવાળો ભાગ છે ત્યાંથી ધક્કો મારવાનો અને પછી અહીંયા વચ્ચેથી ધક્કો મારવાનો છે તો આની ઉપરથી તમને એવો ખ્યાલ આવશે કે જે હોળીના જે અણીવાળો છેડો છે ત્યાંથી જો તમે એને ધક્કો મારશો તો તે સરળતાથી આગળ વધે છે એનું કારણ શું છે તો કે જે માછલીનું શરીર છે એ પણ કેવું છે હોડીના આકાર જેવું જ છે ધારા રેખ્ય કહેવાય છે કે એનું જે આકાર છે એ ધારા રેખ્ય હોય છે તેથી માછલી પણ પાણી છે એની ઉપર સરળતાથી તરી શકે છે આપણે જોઈએ તો કે આમાં છે એ સરળતાથી તરી શકે છે આમાં કેવું લાગે છે તો કે વાર લાગે છે બહુ બધી તો એવી જ રીતના માછલીનો આકાર પણ આવો જ છે ધારાકીય જેથી માછલી જે આપણે જોઈએ છે કે માછલી એની પૂંછડી દ્વારા અને એનો જે મીન પક્ષ છે એની દ્વારા છે એ સરળતાથી પાણીમાં તરી શકે છે આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે જોઈએ કે આકૃતિમાં જે આ છે એની આ પૂંછડી દ્વારા છે એની દ્વારા એ સરળતાથી તરી શકે છે અને અહીંયા જે છે એના મીન પક્ષ છે એના દ્વારા પણ એ તરી શકે છે તો તમે નોંધ્યું કે હોળીનો આકાર છે લગભગ માછલીના આકાર જેવો જ છે આકૃતિમાં બતાય છે એ પ્રમાણે તો માછલીનું જે તેની તેના મધ્ય ભાગ કેવી હોય છે તો કે પાતળી અને અણીદાર હોય છે તો શરીરની જે આવી રચના હોય છે એ રચનાને કહેવાય છે ધારારેખીય રચના જે હોળીનો આકાર અને જે માછલીનો જે આકાર છે એ બંને કેવો છે તો કે ધારા રેખીય રચના ધરાવે છે તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી તહી ધકેલાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે છે તો માછલીના એ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે અને જે તરવાની પ્રક્રિયામાં જે શરીરનો અગ્ર ભાગ છે એક બાજુ વળે છે અને એ પૂંછડી છે એ વિપરીત દિશામાં વળે છે તો આ રીતે છે એ માછલી સરળતાથી પાણીમાં છે તો આપણે જોયું આકૃતિમાં એમાં દર્શાવ્યા પ્રમાણે કે જ્યાં નીચે આપણને આકૃતિ આપેલી છે એમાં માછલીની ગતિની આકૃતિ આપેલી છે તો એમાં માછલી પોતાના શરીરને છે એ વાળે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છે પોતાનું શરીર છે કેવું થાય છે તો કે વાળે છે ત્યારે તેની જે તીવ્રતાથી તેની છે એ બીજી દિશામાં વળી જાય છે તેથી તેને એક પ્રકારનો ધક્કો લાગે છે અને માછલી છે એ આગળની તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ છે એ વધતી જાય છે અને પૂંછડીના જે મીન પક્ષ છે એટલે કે આ જે એના મીન પક્ષ કહેવાય છે એ મીન પક્ષ છે આ કાર્યમાં મદદ કરે છે તો આ રીતે છે માછલીનું હલનચલન છે એ થતું હોય છે હવે આપણે આગળ જોઈએ માછલીના શરીર પર બીજા પણ મીન પક્ષો આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે આની અંદર મીનપક્ષ પણ બીજા હોય છે કે જે શું ઉપયોગી છે તો કે પાણીમાં સંતુલન બનાવી રાખવા માટે અને દિશા છે એ નક્કી કરવા માટે ઉપયોગી છે શું તમે ધ્યાન આપ્યું છે કે મરજીવા એટલે કે ગોતાખોર હોય છે તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે મરજીવા લોકો જે જાય છે પાણીની અંદર તો આવા મીનપેક્ષ જેવા છે પર પહેરે છે તો એ શું કામ પહેરે છે કારણ કે એ છે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે એટલા માટે હવે આપણે આગળ જોઈએ કે સાપ છે એ કેવી રીતે ગતિ કરે છે તો શું તમે સાપને સરકીને આગળ વધતો જોયો છે શું તે સીધો આગળ વધે છે તો એ આપણને ખ્યાલ જ છે કે જોયો હોય છે તો એ સીધો આગળ વધતો નથી એની જે હાલવાની જે હલનચલનની જે ક્રિયા છે એ કેવી હોય છે વાંકી ચૂક્યું હોય છે તો આપણે જોઈએ કે પેલા એની શરીરની રચના છે એ કેવી છે તો કે સાપ છે એ કરોડસ્તંભ જે સાપનો જે કરોડસ્તંભ છે એ કેવો હોય છે તો કે લાંબો હોય છે અને એના શરીરની અંદર પાતળા અનેક સ્નાયુઓ છે આવેલા હોય છે તે કેવા પરસ્પર જોડાયેલા હોય છે એટલે કે એકબીજા સાથે એના જે સ્નાયુઓ છે એકબીજા સાથે જોડાયેલા હોય છે ભલે પછી તે દૂર આવેલા હોય પણ એકબીજા સાથે જે જોડાયેલા હોય છે એટલે એ છે સરળતાથી હલનચલન કરી શકે છે તો કે જે સ્નાયુઓ છે એ કરોડસ્તંભ પાસળીઓ તથા ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે ત્યાં આખી એની રચના થઈ અને જે સાપનું શરીર છે એ અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે તો કે જે સાપનું શરીર છે એ અનેક વલયોનું બનેલું હોય છે આ પ્રકારે સાપ છે એ પ્રત્યેક વલય તેને આગળની તરફ છે એ ધકેલે છે અને તેનું શરીર છે એ અનેક પ્રકારના વલય બનાવે છે અને પ્રત્યેક વલય છે એ આગળ ધક્કો મારે છે આના કારણે સાપ છે અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે પરંતુ તે સીધી રેખામાં આગળ વધતા નથી તો એ આપણને ખ્યાલ જ છે કે સાપને આપણે ક્યારેક જોયો હોય તો એ છે ક્યારેય સીધી ગતિમાં હલનચલન કરતો નથી એ છે અત્યંત ઝડપી અને ફટાફટ છે એ હલન ચલન વાકો વાકો ચોકો થઈને કરે છે એનું કારણ શું છે તો કે એમાં અનેક પ્રકારના વલયો વલયો આવેલા છે છે એ એના સ્નાયુઓ છે છે પાસરીઓ છે ત્વચા છે બધાને એકબીજા સાથે જોડી રાખે છે અને એના જે વલય છે એનું કામ શું છે તો કે એના વલય છે એને આગળની તરફ છે એ ધકેલે છે તો આ કારણે છે એ ગતિ કરી શકે છે આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી છે તો આ વિશે આપણને ખ્યાલ આવ્યો કે બધા પ્રાણીઓ છે એ કઈ રીતે ગતિ કરે છે તો અહીંયા આપણને સાપની આકૃતિ પણ આપેલી છે કે એ સાપની ગતિ છે કેવી છે તો કે ચૂકી છે તો આ રીતે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા મનુષ્યનું જે શરીર છે એમાં આવેલા જે વિવિધ પ્રકારના અંગો છે એનું કાર્ય શું છે આપણું શરીર છે કઈ રીતે હલનચલન કરી શકે છે અને જે પ્રાણી છે કે જેની અંદર હાડકાં હોતા નથી તો એવા પ્રાણીઓની હલનચલન છે એ કઈ રીતે થઈ શકે છે તો એની વિશે આપણે અભ્યાસ કરીએ થેન્ક યુ